નમસ્કાર મિત્રો ઋષિચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજનો વિષય છે યુવાનો કંઈક સારું કરવા તત્પર છે યુવાનો સાહસ ઉત્સાહ તથા શક્તિનો પૂંજ છે જો તેઓ ઈચ્છે તો નવી વ્યાખ્યાઓ ઘડી શકે છે અને સમાજ તથા રાષ્ટ્રના કાયાકલ્પ કરી શકે છે પહેલાં સમાજ સેવા અને વેપારને બે જુદા જુદા કાર્યો માનવામાં આવતા હતા પછીથી તે બંને એક થઈ ગયા એના પરિણામે આજે યુવાઓ એક એકથી અનોખી ઉધમ શરૂ કરી રહ્યા છે એનાથી ફક્ત તેમનું જ નહીં પરંતુ સમાજ અને પર્યાવરણનું ભલું થઈ રહ્યું છે સામાજિક ઉદમી સામાન્ય ઉદ્યમીઓ કરતાં શ્રેષ્ઠ હોય છે તેમનો હેતુ ફક્ત પોતાના ફાયદા માટે વ્યવસાય કરવાનો કે બીજા કોઈને વ્યવસાય શીખવાનો હોતો નથી પરંતુ સમગ્ર ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાનો હોય છે પ્રખ્યાત અમેરિકન ઉદ્યોગપતિ બિલ ટ્રેડનનું માનવું છે કે આજે સામ્યક ઉદ્યમીની જરૂર છે વર્લ્ડ ઇકોનોમિક્સ ફોરમના સ્થાપક ક્લોઝ સ્વાબનું કહેવું છે કે ભારતમાં સામાજિક સંબંધો સાથે જોડાયેલા સ્ટાર્ટઅપ જરૂરિયાતવાળા લોકો સુધી પાયાની સેવાઓ પહોંચાડવામાં મોટી ભૂમિકાઓ નિભાવી રહ્યા છે નાસકોમના એક્સવેના આંકડા પ્રમાણે પણ આ તરફ ઇશારો કરે છે નાસકોમની સિનિયર વાઇસ પ્રેસિડન્ટ સંગીતા ગુપ્તાના મત પ્રમાણે દેશમાં ચારસો કરતાં વધારે આવા સોશિયલ સ્ટાર્ટઅપ સક્રિય છે જેઓ ટેકનોલોજીની ક્ષેત્રમાં મદદથી સામાજિક સમસ્યાઓનું સમાધાન રજૂ કરી રહ્યા છે અને નફો પણ મેળવી રહ્યા છે મોટા શહેરો હોય કે ગામડાં હોય દરેક જગ્યાએ આજે યુવાનો સામાજિક ઉદ્યોગો સાથે જોડાઈ રહ્યા છે એકવીસમી સદીની શરૂઆત વખતે જન્મેલી નવી પેઢી સમાજ સેવામાં રસ લઈ રહી છે એક જમાનો એવો હતો કે જ્યાં ઉદ્યમનો માત્ર એક જ હેતુ નફો મેળવવાનો હતો કંપનીઓ કોર્પોરેટર સંસ્થાઓ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની અંતર્ગત પોતાના નફાનો થોડોક ભાગ સમાજ સેવા પાછળ ખર્ચતી હતી સમાજ સેવા દ્વારા જ કોઈ કંપની કમાઈ રહી એવું શક્ય જ હતું ધીમે ધીમે ધીરે ધીરે ઉદમીઓને લાગ્યું કે સમાજની ભલાઈનું કામ કરીને તેઓ સારી કમાણી કરી શકે આ રીતે સોશિયલ સ્ટાર્ટઅપ એટલે કે સામાજિક ઉદ્યોગીઓનો જન્મ થયો તથા તેનો ઝડપથી ફેલાવો થયો ભારતમાં આઈટી સી આઈ ચોપાલ અને અરવિંદ આઈ કે જેવા ઉદ્યમો શરૂ થયા ધીરે ધીરે તેમની સંખ્યા વધતી ગઈ છેલ્લા થોડાક વર્ષોમાં તેમની સંખ્યા એટલી ઝડપથી વધી છે કે પહેલાં કદાપી એટલી વધી નહોતી કામના દબાણના કારણે નોકરી કરતા ઘણા લોકો ઘરનું ભોજન લઈ શકતા નથી બહારનું ખાવાનું ખાય ને તેઓ ઘરના ભોજનનો સ્વાદ પણ ભૂલી જાય છે આ સ્થિતિમાં પારંપરિક રીતે પાટલા કે ટેબલ પર કપડું પાથરીને ખાવાની પદ્ધતિ તરફ લોકોનું વાળવાનું કામ થોડેકુક સ્ટાર્ટઅપે શરૂ કર્યું તે થોડા તે પોતાના કામ માટે ગૃહિણીઓની મદદ લઈ રહ્યું છે આ સ્ટાર્ટઅપ સાથે જોડાયેલી સ્ત્રીઓ પોતાના પ્રદેશની ખાસ વાનગીઓ બનાવવાના નિપુણ છે તે લોકોની માગણી મુજબ તેમના પ્રદેશનું ખાણું જ પૂરું પાડતા નથી પરંતુ તેને પીરસવાની રીત પણ એ પ્રદેશોની પરંપરાને અનુરૂપ રાખે છે ઇન્ટરનેટ આજે સામાન્ય જરૂરિયાત બની ગયું છે જ્યારે કચરો બહુ મોટી સંખ્યા બની જાય હોય તો મુંબઈના પ્રતિક અગ્રવાલ અને રાજ રાજદેસાએ આ બંનેને જોડીને એક અનોખો સ્ટાર્ટઅપ શરૂ કર્યું એની અંતર્ગત બેંગ્લોર કલકત્તા અને દિલ્હી જેવા શહેરોમાં થોડીક કચરા પેટીઓ મૂકવામાં આવી છે તે કચરાપેટીમાં કચરો નાખતા જ એક વિશિષ્ટ સિંગલ પ્રાપ્ત થાય છે તેની મદદથી આપણે મોબાઈલ ફોનની વાઈફાઈ સાથે જોડી શકીએ છીએ એ અને આ વાઈફાઈ ટેસ્ટીબિન કહેવામાં આવે છે પ્રતિક અને રાજને આ અનોખો કચરા પેટી બનાવવાની પ્રેરણા ફિનલેન્ડ ડેનમાર્ક અને સિંગાપુર જેવા પ્રદેશોમાંથી મળી છે એના માટે તેમણે પોતે જ પૈસા કાઢ્યા છે હવે મોબાઈલ ટેલિસિસ્ટમ એમ ઓપરેટર ઓપરેટરો પણ તેમની મદદ કરી રહ્યા છે મિઝવાની આપવી તે આપણી સંસ્કૃતિનો એક ભાગ છે પરંતુ દરેક જગ્યાએ એવા ભોજન પછી ડિસ્પોઝેબલ વસ્તુઓના ઢગલાબંધ કચરો પેદા થાય છે તેનો નાશ કરવો તે એક બહુ મોટી સમસ્યા છે તેને ધ્યાનમાં રાખીને લક્ષ્મી શંકરન અને ઋષિતા શર્માએ રેન્ટ કટલેરી સ્ટાર્ટઅપ શરૂ કર્યા તે લોકોને ભોજન કે પાર્ટી માટે ચીનાઈ માટીના વાસણો પૂરા પાડે છે તે પાણીની બચત કરવામાં પણ મદદરૂપ બને છે કારણ કે એક નાણકડો ડિસ્પોઝલ કપ બનાવવામાં પણ લગભગ સાડા ચાર લીટર પાણી વપરાય છે આ રીતે પ્લાસ્ટિક પર્યાવરણ માટે એક મોટી સમસ્યા બની ગયું છે તેનો નિકાલ કરવો તે તમામ સરકારો તથા કંપનીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે આપણા ઘરમાં પ્લાસ્ટિકના કચરાનું શું કરવું તે પણ આપણને વિચારી શકતા નથી પરંતુ પારસ પારસલુઝાએ આ મુશ્કેલ સમસ્યાનો એક સહેલો રસ્તો શોધી કાઢ્યો તે લોકોના ઘરોમાંથી નકામું પ્લાસ્ટિક ભેગું કરે છે અને તેનામાંથી ટાઇલ્સ બનાવે છે પારસ આ કામ પોતાના સોશિયલ સ્ટાર્ટઅપ સનાયા ઇકો માધ્યમથી કરી રહ્યા છે તેમણે આ કામ માટે નેશનલ ફિઝિકલ્સ લેબોરેટરીના વૈજ્ઞાનિકોની મદદ પણ લીધી છે પરિણામ ખૂબ ઉત્સાહજનક સન બે હજાર અઢારથી થી અત્યાર સુધીમાં તેઓ બસો પિચોતેર ટન પ્લાસ્ટિક ભેગું કરીને તેમાંથી પર્યાવરણને અનુકૂળ હોય એવી લગભગ છ લાખ ટાઇલ્સ બનાવી ચૂક્યા છે લોકો તેમની ટાઇલ્સનો ઉપયોગ પણ કરવા લાગ્યા છે દિલ્હી એનસીઆરના ઘણા રહેણાંકો વિસ્તારોમાં તથા રમતોમાં મેદામાં તેમની ટાઇલ્સ લગાવવામાં આવી છે મંદિરોમાં પૂજામાં વપરાયેલા ફૂલો પછીની ફેંકી દેવામાં આવે છે અને તેના પ્રદૂષણ ફેલાવે છે પરંતુ કાનપુરના અંકિત અગ્રવાલ અને કરણ રસ્તોંગીએ એ નકામા ફૂલોનો કાચો માલ તરીકે વાપરીને પોતાના સ્ટાર્ટઅપ હેલ્થ ગ્રીન શરૂ કર્યું તેમણે નકામા ફૂલોમાંથી ખાતર અને અગરબત્તી બનાવી તે બંને વસ્તુઓ લોકોને ગમી પણ ખરી એનાથી ઉત્સાહિત થઈને તેમણે દુનિયાનું પહેલું ટોનિક્સ થર્મોકોલ તથા ક્લોરોફોમ તૈયાર કર્યું હવે તેઓ ફૂલોમાંથી ખાસ પ્રકારનું ચામડું બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમણે બે હજાર પંદરમાં જ્યારે સ્ટાર્ટઅપ શરૂ કર્યો ત્યારે તેઓ કોર્પોરેટ નોકરી કરતા હતા પરંતુ જ્યારે તેમની પાસે દર મહિને બોતેર હજાર રૂપિયા બચવા લાગ્યા ત્યારે તેમણે નોકરી છોડી દીધી આજે તેઓ કાનપુરના લગભગ ચાલીસ મંદિરોમાંથી મળતો કચરો પાંચ ટન ફૂલોમાંથી પોતાના ઉત્પાદનનો તૈયાર કરે છે હવે તેમનું કામ કાનપુર સુધી સીમિત રહ્યું નથી યુનિસેફ દ્વારા પુરસ્કાર માટે તેમને પસંદ કરાયા ત્યારે પછી તેમનું પોતાનું કામ કાશી મથુરા અને વૃંદાવનમાં પણ ફેલાયેલું છે જો મનમાં ઉત્સાહ અને કામ કરવાની ધગસ હોય તો યુવાનો અશક્યને શક્ય બનાવી શકે છે સમાજ પર્યાવરણ તથા રાષ્ટ્ર માટે કામ કરવાની આ ભાવના બીજાઓને પણ કંઈક કરવા માટે આવશ્યક પ્રેરણા આપશે વ્યક્તિગત જીવન આપણી જીવન યાત્રાનું પ્રારંભિક સ્થાન છે અને સમષ્ટિગત જીવન આપણા જીવનનું ગંતવ્ય સ્થાન છે વ્યક્તિગત જીવન અપૂર્ણ છે તે સામાજિક જીવન સાથે જોડાઈને તે જ પૂર્ણ બને છે પાણીનું ટીપું પણ સમુદ્રમાં પડી જાય ને મહાનતા પ્રાપ્ત કરજે આપણા જીવનનું દરેક કાર્ય વ્યક્તિગત બનવાના બદલે સમષ્ટિગત બને તે જરૂરી છે તે રચનાત્મક અને બીજાઓ માટે હિતકારક હોવું જોઈએ માણસ ફક્ત પોતાના માટે નહીં પરંતુ સમાજ અને સંસાર માટે જેવું જોઈએ તો જ તેનું ઉત્થાન થઈ શકે અને સમાજમાં સહયોગ આત્મીયતા તથા સૌજન્યમાં વધારો થશે વિશ્વયજ્ઞમાં પણ જો દરેક માણસ પોતાની આહુતિઓ આપે તો ધરતી પર સ્વર્ગની સ્થાપના થવા વાળ નહીં લાગે જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ